મિત્રો, આજના વિડિયોની અંદર આપણે એક એવા અનોખા ગામ વિશેની વાત કરવાની છે જે ગામની અંદર મોટા ભાગે જોડિયા બાળકો છે તે જ જન્મે છે. આ ગામનું રહસ્ય જાણવા માટે વૈજ્ઞાનિકો પણ હેરાન છે, છતાં આ ગામનું રહસ્ય છે તે જાણી શક્યા નથી. આ ગામ વિશેની તમામ માહિતી છે તે તમને આજના વિડીયોમાં આપવાની છે, તો ખાસ થોડો ટાઈમ કાઢી આજનો વિડીયો છે તેને અંત સુધી જરૂર જોજો. મિત્રો, દુનિયામાં ઘણી અજીબો ગરીબો ઘટના છે તે બનતી હોય છે, જે દેશ વિદેશની અંદર ઘણી ચર્ચાઓની અંદર રહે છે. આ ઘટનાઓ છે તે એટલી વિચિત્ર હોય છે કે સાંભળ્યા પછી પણ આપણાથી તે મનાતી નથી. આજે આપણે એવી જગ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ગામની અંદર મોટાભાગના બાળકો છે તે જોડિયા જન્મે છે. આ ભારતનું જ ગામ છે. ગામની આ વિશિષ્ટતાના કારણે દેશ દુનિયાની અંદર લાંબા સમયથી આ ગામની ચર્ચા છે તે થઈ રહી છે. ઘણી વખત અહીંના જોડિયા જોવા માટે લોકો દૂર દૂરથી આ ગામની અંદર પણ આવે છે. ગામના મોટાભાગના પરિવારની અંદર જોડિયા બાળકો છે તે જન્મે છે. છેવટે ગામમાં આટલા જોડિયા બાળકો કેમ જન્મે છે, આ બાબતની તપાસ માટે ઘણી વખત વૈજ્ઞાનિકોની ટીમ છે તે પણ ગામની અંદર આવી છે, પરંતુ તેઓ આ રહસ્ય પરથી પડદો છે તે ઉઠાવી શક્યા નથી. ગામના લોકોનું કહેવું છે કે ભગવાનની વિશેષ કૃપા છે જેના કારણે મોટાભાગના બાળકો છે તે જોડિયા જન્મે છે. છેલ્લા 50 વર્ષ દરમિયાન આ ગામની અંદર 300થી વધુ જોડિયા બાળકોનો જન્મ છે તે થયો છે. આ ગામમાં 400 જોડિયા લોકો છે તે રહે છે. તમે આ ગામમાં જશો તો મોટા ભાગે જોડિયા લોકો છે તે જ જોવા મળશે. વર્ષ 2016ની અંદર એક ટીમ છે તે આ અનોખા રહસ્યને શોધવા માટે ગામમાં આવી હતી. તેમણે ગામના જોડિયા લોકોના નમૂના છે તે એકત્રિત કર્યા હતા. સંશોધન પછી પણ કોઈ નક્કર નિષ્કર્ષ પર તેઓ છે તે પહોંચ્યા ન હતા. ઘણા લોકો કહે છે કે આ ગામની હવા અને પાણીમાં જ કંઈક એવું છે જેના કારણે અહીં વધુ લોકોના ઘરની અંદર જોડિયા બાળકો છે તે જન્મે છે. એટલું જ નહીં, નિષ્ણાતોએ અહીં રહેતા લોકોના ખોરાક અને રહેવાની આદતો પર પણ ઊંડાણપૂર્વક અભ્યાસ છે તે કર્યો હતો. તે પછી પણ તેમના હાથે કંઈ છે તે આવ્યું નથી. ગામમાં આટલા બધા જોડિયા બાળકો કેમ જન્મે છે તે આજે પણ એક રહસ્યનો વિષય છે. આ ગામ છે તે ભારતના કેરળ રાજ્યના મલપુરમ જિલ્લાના કોડીનહી ગામ છે. જે ગામની અંદર મોટાભાગે જોડિયા બાળકોનો જન્મ છે તે થાય છે.